नमस्कार, मैं हूं पारुल डाबी और आप देख रहे हैं स्पार्क टुडे न्यूज प्रेजेंट स्पार्क टैलेंट शो। तो आइए आज हम आपको एक टैलेंटेड टैलेंट से मिलवाते हैं जिनका नाम है यश तड़वी। हेलो यश, वेलकम टू स्पार्क टैलेंट शो। आपके बारे में शॉर्ट इन्फॉर्मेशन हमारे दर्शकों को दे देंगे आप? जी, मेरा नाम यश तड़वी है और मैं एक वाइल्ड लाइफ रेस्क्यूअर हूँ। जैसे कि अपने स्नैक्स हो गए, क्रोकोडाइल्स हो गए और एनी अदर वाइल्ड लाइफ जिसका हम रेस्क्यू करते हैं और उसको बचाते हैं। और हमारा पहला कर्तव्य यही है कि हम उसको बचाएं, उसको ना मारें। हमारा काम यही है, हम बेजुबानों को बचाने का काम करते हैं। जी, तो यश, इसके पीछे की जर्नी पहले आप हमारे दर्शकों को बता दीजिए। गुजराती बोलना चाहते हैं, आप गुजराती बोल सकते हैं। जी हूँ मैम, मातृभाषा में जो बात करवा पसंद करीस। मैम एक्चुअली મારી જર્ની જે છે હું મારા ફાધરથી ઇન્સ્પાયર થયો હતો। મારા ફાધર પણ વન વિભાગમાં છે, ફોરેસ્ટ ઓફિસર છે। જ્યારે હું સ્કૂલ લાઈફમાં ભણતો હતો ત્યારે હું બીજા વિડીયોઝ જોતો હતો અને બીજા લોકોને રેસ્ક્યુ કરતા જોતો હતો, ત્યારે મારા મનમાં પણ આવો વિચાર આવ્યો હતો કે હું પણ એક દિવસ આવા બેજુબાન જે મૂંગા જાનવર છે તેમની મદદ કરીશ અને તેમને મારતા અટકાવીશ અને બચાવવાનો જેટલો મારો પ્રયત્ન બનશે એટલો હું કરીશ। ઓકે, અને આ જે સાપ બચાવવાનું કાર્ય છે એ ના તો કોઈક મનોરંજન માટે છે, ના તો કોઈક વિડીયોની ફ્રેમમાં કે ફેમમાં આવવા માટે આ સાપ બચાવવાનું કાર્ય અમે નથી કરતા, પરંતુ એક સાપનો જીવ બચે અને લોકોને જાગૃત કરે છે કે આ જે સાપ છે એ ઘણા બધા પ્રકારના સાપ હોઈ શકે છે। એક બિનઝેરી સાપ હોય છે, પછી ઝેરી સાપ હોય છે અને મધ્ય ઝેરી સાપ હોય છે। તો આપણે જ્યારે બિનઝેરી સાપ કરડે ત્યારે પણ લોકો એટલા બધા ભાવુક થઈ જતા હોય છે કે તેનાથી એ ભાવુક થઈને જે સાપ બિચારો જે એને કશું થવાનું નથી એને પણ મારી દેતા હોય છે। તેથી આપણે તેને મારવો તો બિલકુલ ના જોઈએ। જે આપણા દર્શકો છે એમને આપણે તમારા થ્રુ એ જ જણાવવાનું છે કે કયા પ્રકારના જાનવરોને મારવા જોઈએ કે ના, મારવા તો ના જ જોઈએ, પણ લોકો એમના બચાવના ખાતરે મારી નાખે છે। બરાબર, એમને પોતાને અનસેફ્ટી થાય છે કે સાપ નીકળ્યો, મગર નીકળ્યો તો આપણે એને મારીએ, પણ તમને કોન્ટેક્ટ કરે કેમ કે તમે લોકો છો જ, પણ એના પહેલા કેટલું પેશન્ટ રાખે, કેવી રીતે રાખે અને કેવી રીતે તમને કોન્ટેક્ટ કરે, તો તમે થોડું જાનવરોના પ્રકાર આપી દો કે આ પ્રકારના જાનવર આવા હોય છે, આ પ્રકારના જાનવર આવા હોય છે જે તમને નુકસાન નહીં પહોંચાડે, તો તમે એ ઇન્ફોર્મેશન અમારા દર્શકોને આપી શકો। એકચ્યુઅલી મેમ આમાં કેમ કેવું હોય છે કે જ્યારે આપણા ઘરના આસપાસ સાપ નીકળે છે ત્યારે પહેલાં તો સાપને અમે લોકો જ્યારે અમારા પર કોલ આવે છે કે આ રીતે આ ઘરમાં સાપ આવી ગયો છે કે બીજે અન્ય જગ્યા પર સાપ આવી ગયો છે, ત્યારે અમે એમને પહેલાં એવું જ કહીએ છીએ કે તમે દૂર ઊભા રહીને, સ્થિર ઊભા રહીને એ સાપને જોયા કરો, એ ક્યાં કઈ દિશામાં જાય છે, ક્યાં સંતાય છે। કારણ કે ઘણી વાર એવું થાય છે, આ સાપને આપણે કેમ બચાવવા જોઈએ પહેલાં એ મુદ્દો હું લઈશ। સાપ આપણે બચાવવા એટલા માટે જોઈએ કે આપણા દેશમાં, આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, હવે આપણા ભારત દેશમાં 35 કરોડ લોકો જેટલું અનાજ ખાય છે તેટલું અનાજ આ ઉંદર નાશ કરી શકે છે। જ્યારે એ તે ઉંદરો ખેડૂતોના ખેતરમાં આવી જાય છે ત્યારે એક ઉંદરોનો નાશ કરવા માટે પણ સાપ તેટલા જ જરૂરી છે। તેના માટે આપણે ભલે ખેતરમાં આપણા ત્યાં સાપ હોય તો આપણે તેને મારવો ના જોઈએ, એ આપણા માટે પણ એક ખેડૂતનો મિત્ર તરીકે કામ કરે છે। કરે છે, ઓકે, મતલબ એ પણ આપણા મતલબ આપણામાં ઉપયોગી છે, ઉપયોગી છે, આપણા માટે ઘણું બધું એવું કાર્ય કરે છે જે આપણે ખૂબ જ આપણા ઇકોસિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી છે, એની ફૂડ ચેઇન ચાલતી જ રહે છે। એટલે સાપને અમુક વાર કેવું થાય છે મેમ કે આ જે ઉંદરો છે એ ઉંદરો આપણા ખેતરમાં આવી ગયા હોય છે, બરાબર છે, માત્ર ને માત્ર સરીસૃપમાં આ સાપ જ એવું એક પ્રાણી છે કે જે એના દરમાં જઈને, ઉંદરનો જે દર બનાવ્યો હોય છે એના અંદર જઈને એ સાપને, ઉંદરને મારીને ખાય છે। બીજું કોઈ સરીસૃપ કે બીજું કોઈ વાઇલ્ડ એવું કરી શકતું નથી, ખાલી સરીસૃપ જે હોય છે સાપ એ જ વસ્તુ એના દરમાં ઘૂસીને એના ઉંદરનો નાશ કરતો હોય છે। પછી તમને વિચાર આવશે કે બિલાડી બી ઉંદરને ખાય છે, પણ એ જ્યારે જમીન ઉપર હોય છે ત્યારે ખાય છે, પણ ખેતરમાં તો આ સરીસૃપ જ આપણને હેલ્પ કરે છે, એટલે ખેડૂતના મિત્ર તરીકે તો આપણા માટે ખૂબ જ ઉપયોગી એવો સાપ જ છે, સાપ જ છે, તેથી એને મારો તો બિલકુલ જ નથી। અને ઘણા પ્રકારના સાપ હોય છે, તમે તો ઘણા બધા પ્રકારના સાપ પકડ્યા હશે। એક્ચ્યુઅલી મેમ આપણા ગુજરાતમાં માત્ર 4 જ પ્રકારના ઝેરી સાપ મળે છે,
જે કોબરા છે જેના નાગ કહેવાય છે, પછી વાઇપર છે રસલ્સ વાઇપર અને ચિતોડ કહેવાય આપણા ગુજરાતી ભાષામાં, પછી આવે છે સુસ્કેલ વાઇપર એને ફુરસો કહેવાય છે, અને એક કોમન કેરેટ કરીને સ્નેક આવે છે, હાઈલી વેનોમસ સ્નેક છે, એ ખૂબ જ ઝેરી છે, એને કાળોતરો કહેવામાં આવે છે. આ ચાર પ્રકારના ઝેરી સાપ આપણે અહીંયા ગુજરાતમાં જોવા મળે છે. અને બાકી બધા હોય છે એ બિનઝેરી સાપ છે, ધામણ થઈ ગઈ, ચેકડ કહેવાય, એટલે ડેન્ડું જે આપણા ગુજરાતી ભાષામાં બધા કહે છે પાણીના આસપાસ રહે છે એ ડેન્ડું હોય છે. પછી બીજા ઘણા બધા પ્રકાર છે જે બિનઝેરી સાપમાં આવે છે, અને બીજા મધ્ય ઝેરી સાપ પણ આવે છે. એટલે તમે કેટલી પ્રકારના સાપ પકડ્યા છે? મેમ અત્યાર સુધીમાં લગભગ મને 6-7 વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં, એટલે હજુ તો હું શીખું જ છું, એવું નથી કે બધું મને આવડી ગયું. હું મારા જે સિનિયર્સ છે, પછી મારા જે એક્સપર્ટ્સ આપણા વડોદરામાં છે એ બધા, અને મારા ઘણા બધા મિત્રો એવા છે જેમના પાસેથી હજી પણ હું શીખું જ છું. એવું નથી કે બધું મને આવડી ગયું છે, બટ જેટલું જ્યાંથી મળે છે ત્યાંથી હું શીખવાનો ટ્રાય કરું છું, અને આ મારાથી જેટલું બને એટલું હું બચાવવાનો ટ્રાય કરું છું. અમે જોયું છે કે તમે વિડીયોમાં અમે દર્શકોને બતાવી જ રહ્યા છે કે તમે જ્યારે શાક પકડો છો તો અમને તો જોઈને જ બીક લાગે છે, પણ તમે જે રીતે પકડો છો મારા પર હુમલો થઈ રહ્યો છે, એટલે સાપને એવું લાગે કે તમે એને મારો છો અને એ ત્યાં હશે તો તમને એવું લાગશે કે આ અમને મારી નાખશે, એકબીજાથી બીક લાગતી જ હોય છે. તેથી અમે જયારે રેસ્ક્યુ કરવા જઈએ છે ત્યારે અમે પણ એટલું પૂરતું ધ્યાન રાખીએ છીએ કે સાપ આવીને અમને જ ના કરડી જાય, એટલે અમારા માટે એક સ્ટિક આવે છે, એ સ્ટિક થી અમે હેન્ડલ કરીએ છીએ. બિનઝેરી સાપ હોય તો હાથથી પણ પકડી શકાય, પણ રિસ્ક લેવાનો નહીં, એના લીધે અમે સ્ટિક થી પણ એને બનતો પ્રયત્ન કરીએ છીએ કે સ્ટિક થી જ એને ઉચકીને અમારા જે બેગ કે ડબ્બો હોય છે એના અંદર નાખી દઈએ. અને ઝેરી સાપ હોય છે, ઝેરી સાપ ને તો અમે હાથ લગાયા વગર જ એને પકડીને, મેમ અમારે અહીંયા કમાટી બાગ જે આપણી બાલ ભવન છે, બાલ ભવનના બાજુમાં વિસ્તરણ રેન્જ ઓફિસ છે આપણી, ત્યાં આગળ રેસ્ક્યુ સેન્ટર છે, જે આખા વડોદરામાં જેટલા બી એનિમલ રેસ્ક્યુ થાય છે, જેટલા બી વાઇલ્ડ એનિમલ્સ છે, ક્રોકોડાઇલ્સ છે, લેપર્ડ છે, સ્નેક્સ છે અને સીવેટ્સ છે, બધી ઘણા બધા એવા જે વાઇલ્ડમાં આવે છે એ બધા જ પ્રાણીઓ જ્યારે રેસ્ક્યુ વડોદરામાં થાય છે ત્યારે તેને ત્યાં લઈ જવામાં આવે છે, અને ત્યારબાદ તેનું ટ્રીટમેન્ટ થાય છે, જો કદાચ કંઈક એને વાગ્યું હોય, નુકસાન થયું હોય, એને ટ્રીટમેન્ટ બાદ એને એના જંગલમાં વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે. અને સાપ એ આપણા પર્યાવરણમાં, આપણો ભારત દેશ જ્યાં બધા જ દેવોના દેવ મહાદેવ તેનું પણ એક તેમના ગળામાં સાપ હોય છે, તેવી જ રીતે મગર છે એ ખોડિયાર માતાનું વાહન છે, બરાબર છે. અને એવી રીતે ઘણા બધા જેટલા પ્રાણીઓ છે જે ભગવાન સાથે આપણા જોડેલા છે, એટલે આપણે પહેલા તો સાપ આપવા માટે ઘણો બધો જરૂરી છે, એના માટે આપણે બચાવવાના જેટલા બી પ્રયત્નો લાગે એટલા આપણે કરવા જોઈએ. અને આ જે સાપ છે, તમે ત્યાં જાઓ, મંદિરે જાઓ, ભોલેનાથની પૂજા કરો છો, હવે ભોલેનાથની પૂજા કર્યા બાદ જ અને ઘરે ત્યાં મંદિરે પૂજા કરીને આવ્યા, મસ્ત દૂધ ચડાવીને આવ્યા, પાણી ચડાવીને આવ્યા, અને ઘરે આવીને જે સાપ દેખાય તો આપણે તેને જ મારી નાખીએ છીએ, અરે એટલે પછી એ ધર્મ કંઈ કામનું નથી આપણા માટે. એટલે જેટલો આપણે બનતો પૂરતો પ્રયાસ કરીએ, અથવા તો તમને બીક લાગતી હોય તો તમે, અમે દર્શકોને એટલું જ કહીએ છીએ મેમ કે તમે એક જગ્યા પર સ્થિર ઉભા રહીને સાપને કે જે પણ વાઇલ્ડલાઈફ નીકળ્યું છે એ ત્યાં આગળ તમે ઉભા રહીને એને જોયા કરો અને એના પર વોચ રાખો, ક્યાં જાય છે અને શું કરે છે, તમારા આવતા સુધીને એ વેઇટ કરે અને જોઈએ એને મારવાનો પ્રયત્ન કરે. અચ્છા, સાપ તો તમે પકડ્યા, ઘણા બધા સાપ પકડ્યા છે, અમે વિડીયો બતાવી જ રહ્યા છીએ ડોક્ટર, તમે બધા દર્શકોને તો એવું કહું છું કે તમે મગર પણ પકડો છો, ઘણા બધા જાનવરો આપણે વાત કરીશું કે કયા કયા તમે જાનવરોનું રેસ્ક્યુ કર્યું છે. તો મગરની વાત કરીએ તો મગર તો બધાને જ બીક લાગે, મગરની તો ઓબ્વિયસલી કોઈ મારી પણ નહીં શકે એને જલ્દી, તો તમે કેવી રીતે એને રેસ્ક્યુ કરો છો? મેમ મગરની વાત કરીએ આપણે તો આપણા વડોદરામાં વડોદરાને જ ક્રોકોડાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, મગરોની નગરી તરીકે આપણા આ જે વડોદરા શહેર છે તેને મગરની સિટી તરીકે ઓળખાય છે. પણ આપણા વડોદરામાં જે વિશ્વામિત્રી વહે છે, મહીસાગર લઈ લો, જે તાપી શું કહેવાય એને, બીજી આપણી નદી છે મહીસાગર છે, કે પછી
બીજી વાસદ છે, વિશ્વામિત્રી, એ બધી નદીઓ જે એ પહોળી છે, જ્યારે વિશ્વામિત્રી છે ને થોડી સાંકડી છે અને એ 70 કિલોમીટરના રેન્જમાં ફેલાયેલી છે આપણા વડોદરામાં. હવે જ્યારે સેન્સસ થયું હતું એટલે મગરોની ગણતરી થઈ હતી 2020માં લગભગ થઈ હતી, ત્યારે અરાઉન્ડ વિશ્વામિત્રીમાં લગભગ 350 પ્લસ મગરો કાઉન્ટ થયા હતા. એટલે જ્યારે એવું થાય છે કે વરસાદ ખૂબ જ પડે છે, વિશ્વામિત્રી 20-24 ફૂટ ઊંચી સપાટી પર આવી જાય છે, જ્યારે પાણી ખૂબ જ છલોછલ ભરાઈ જાય છે અને બહાર નીકળી જાય છે, ત્યારે એ વિશ્વામિત્રીમાં રહેલા મગર પણ પાણી સાથે તરાઈ આવે છે અને ઘણી વાર એવું પણ થાય છે કે મગરને બહાર તો નીકળી જાય છે પાણીના લીધે, પરંતુ એમને પાછા જવાની જગ્યા મળતી નથી. પાણી પાછા વિશ્વામિત્રીમાં નથી જઈ શકતા કે જે પણ નદીમાંથી નીકળ્યા હોય એ નદીમાંથી પાછા જઈ શકતા નથી. હવે તેવા ટાઈમમાં કદાચ એ રહેણાંક વિસ્તારમાં આવી જાય, આજુબાજુ વિશ્વામિત્રીના એરિયાઝ છે, ત્યાં સોસાયટીઝ છે, ત્યાં આવી જતા હોય છે અને મગર પણ એટલું જ ગભરાઈ જાય છે કે જેટલું તમે એને જોઈને ગભરાવો. એટલે ત્યારે અમને આવા ટાઈમ પર કોલ આવે છે કે એમને પકડવાની પણ એક ટેકનિક તમારી હોય છે. એ ટેકનિક અમને ઘણા બધા લોકો એવું કરે છે મેમ કે 2-3 ફૂટના મગર હોય ને એના ઉપર પણ 2 લોકો બેસી જાય છે, એને કેટલું નુકસાન થતું હોય છે એ લોકોને નથી ખબર. તમને લોકો આવું જ કરે છે કે બસ દેખાવ નથી મગર કે આપણે બેસી ગયા. આપણે આવું ના કરવું જોઈએ. આપણે એક ટેકનિક, અમે પણ એવી રીતે અમારું જે ગ્રુપ છે અમે પણ એક ટેકનિક બનાવીએ છીએ કે 2 ફૂટનો મગર છે કે 3 ફૂટનો, 2 ફૂટનો હોય તો એકલા પણ રેસ્ક્યુ થઈ શકે છે આરામથી અને 3 ફૂટનો હોય તો કદાચ 2 લોકોની જરૂર પડે. અને જો 9-10 ફૂટનો મગર હોય તો 8-9 લોકોની બી જરૂર પડે છે કે જેવી સિચ્યુએશન હોય છે, સિચ્યુએશનના આધારે અમે તેના પર રેસ્ક્યુ કરીએ છીએ. કોઈક દોરડું પકડે છે, ગાડીઓ બનાવે છે અને પ્લસ કે એના ઉપર જ્યારે બેસવાનું હોય છે ત્યારે 3 કે 4 જણ એક એના માથાના ભાગ પર રહે છે, એક વચ્ચેના ભાગ પર રહે છે અને એક પૂંછડીના ભાગ પર રહે છે. આ રીતે અમે મગરનું રેસ્ક્યુ કરતા હોય છે. ઓકે, તો અત્યાર લગી તમે કયા કયા જાનવરોનું, મગર સાપનું તો થઈ ગયું, હવે બીજા કેવા એવા જાનવરો એનિમલ્સ આવે છે જે તમે રેસ્ક્યુ કરો છો? આપણા વડોદરામાં મેમ છે ને જે મંકીસ છે, એ મંકીસનું રેસ્ક્યુ ઘણું બધું વધારે થાય છે. તે વાંદરા છે, પછી ઇન્ડિયન સિવેટ કરીને આવે છે, 1 યર કહેવાય છે તેને, પછી પામ સિવેટ આવે છે, પછી નોળિયા પણ અમુક વાર આવી જાય છે, પછી નીલગાય છે. ઓકે, નીલગાય ઓછું સાંભળ્યું છે, નીલગાય મતલબ કેવું? નીલગાય એને આપણે કોઈક વાર છે ને કેનલમાં પડી જાય છે. ઓકે, કેનલમાંથી કોલ આવે કે આ રીતે, એને એનો રસ્તો ખબર નથી હોતી, અંધારામાં ક્યાંક કોઈ દિવસ કૂવામાં પડી જાય છે કે કોઈ વાર આવા આવા કોલ અમને મળતા હોય છે કે આ રીતે અહીંયા એક નીલગાય પડી ગઈ છે તો તમે આવીને એને રેસ્ક્યુ કરી લો. ત્યારે અમે આખી ટીમ સાથે જઈને અને જો લાગે તો અમે વન વિભાગનો બી પૂરતો સપોર્ટ લઈએ છીએ અને વન વિભાગના કાર્યકર જેટલા બી અધિકારીઓ છે બધા આપણને ફૂલ સપોર્ટ કરે છે કે તમે આગળ જાઓ, અમે પણ તમારા સાથે હેલ્પ કરીશું અને એમની ગાડી પણ આવી જ જાય છે અને અમે એ રીતે એને રેસ્ક્યુ કરીને પાછું બહાર કાઢીને ગાડીમાં લઈને વન વિભાગમાં લઈ જઈએ છીએ. અને સાપ માટે પણ મેમ ઘણી બધી માન્યતાઓ છે જે ગામડામાં હજી પણ ચાલતી જ રહે છે. ગામડાના લોકો એમ કહે છે કે સાપ દૂધ પીવે છે. ઓકે, હા, તમે સાંભળ્યું છે? સાંભળ્યું છે અને ઘણા બધા લોકો કરે બી છે એવું, અને આપણે વિડીયોમાં એમાં એના વિશે હું તમને કહેતા દિવસે પણ સાપને દૂધ પીવડાવવામાં આવે છે. સાપ દૂધ પીવે છે, સાપ ઉડે છે, ઓકે, પછી સાપ બીન વગાડો તો નાચે છે, નાચે છે, આ બધી ખોટી માન્યતાઓ છે. મેં જે એની ઇન્ફોર્મેશન તમે અમારા દર્શકોને આપી શકો. પહેલા તો હું એવું કહીશ કે સાપ દૂધ જરા પણ નથી પીતો. હવે આ જે મદારી લોકો હોય છે મેમ, તે લોકો શું કરે છે કે સાપની જે ઝેરની કોથળી હોય ને, નાગની ઝેરની કોથળી, એને ગરમ સળિયા વડે એને ચીરી કાઢે છે. ઓકે, એટલે અને એને છે ને 2 મહિના સુધી કે 1 મહિના સુધી એને સહેજ બી પાણી કે ના તો ખોરાક કશું આપતા નથી. હવે જ્યારે નાગપંચમીનો દિવસ આવે છે ત્યારે એ નાગ પાસે, હવે આટલા દિવસ એ ભૂખ્યો હતો અને તરસ્યો તો હોય જ છે, હવે એ જ્યારે ત્યાં એના પાસે સામે કોઈ પણ પ્રવાહી છે, તમે દૂધ શું કોકો કોલાની બોટલ મૂકશો ને ત્યારે પણ એ પીશે. પણ સાપ દૂધ પીશે પછી એને પચવામાં ખૂબ જ તકલીફ પડે છે અને આગળ જઈને એની મૃત્યુ થાય જ છે. એટલે તમારે પણ, મેં દર્શક મિત્રોને પણ એવું કહીશ કે તમે પણ નાગ કે સાપ કોઈ પણ દેખાય તો એને ભૂલમાં પણ દૂધ જેવી વસ્તુ તો પીવડાવતા જ નહીં. અને બીજી વસ્તુ કે સાપ બીન પર નાચે છે, એ વસ્તુ મેમ પોસિબલ કેવી રીતે છે? સાપ આપણી મૂવમેન્ટ ઉપર
એની જે આમ ઉભો છે સાપ, બરાબર છે, નાગ છે, એ આપણે મુવમેન્ટ કરતા હોઈએ છીએ, તે મુવમેન્ટને જોવે છે. જયારે મદારી બીન વગાડે છે ત્યારે બીન આમ આમ કરે છે, ત્યારે અહીં જે મુવમેન્ટ થાય છે એના લીધે સાપ મુવમેન્ટ કરતો હોય છે, ના તો કે એના બીન ઉપર નાચતો હોય, સંભળાતું નથી. હા, સાપને સંભળાતું નથી, એ આપના વાઇબ્રેશન ઉપર એને કાન હોતો નથી. એ સરીસૃપ પ્રાણી છે, અને જેટલા સસ્તન વર્ગના પ્રાણી છે જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે, સાપ ઈંડા મૂકે છે, બરાબર છે, એટલે એને સંભળાતું નથી, એના કાન હોતા નથી, એટલે એને ખાલી વાઇબ્રેશનથી ખબર પડી શકે છે. એટલે જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ ત્યારે એને વાઇબ્રેશનના આધારે ખબર પડે કે અહીંયા કોઈ આવી રહ્યું છે. અને ત્યાં એ આ ખેતરમાં હજુ પણ એવા બધા કિસ્સા થાય છે ગામડાઓમાં, કે ખેતરમાં હજુ પણ લોકો બૂટ ચંપલ પહેર્યા વગર જાય છે, હજુ પણ એ લોકો જાય ત્યારે સાપને પણ વાઇબ્રેશનથી એમના મુવમેન્ટ ખબર પડતી હોય છે. હવે જ્યારે જે બિનઝેરી સાપ હોય છે તો ફટાફટ નીકળી જાય છે, પણ જે ઝેરી સાપ હોય છે એ એના વાઇબ્રેશનના લીધે એ એટલું ફાસ્ટ ભાગી નથી શકતા. વાઇપર હોય કે કોબરા હોય એ લોકો એમની જગ્યા પર જ બેસી રહે. અને ગામડામાં બીજી એક પણ માન્યતા છે કે પુરુષો જે ચિતેડ રસલ વાઇપર આવે છે એ ફૂંક મારે છે ત્યારે પગ ખોવાઈ જાય છે. ખોવાઈ જાય છે, હા, એ અમે પણ સાંભળી છે. એ મેમ એના પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે કે તમે જ્યારે પગ ખોવાય એવું નથી હોતું કે ફૂંક મારે અને પગ ખોવાય, એ વસ્તુ તદ્દન ખોટી છે. હવે કદાચ માણસ જઈ રહ્યો છે, હવે ગામડાના લોકો ખુલ્લા પગે જ કામ કરતા હોય છે, કેટલા બધા કટ્સ વાગ્યા હોય છે શરીર ઉપર. હવે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે પણ આપણા મૂળમાંથી અમુક વાર જે થૂંક છે એ નીકળતી હોય છે, લાળ નીકળે. એવી રીતે જ્યારે વાઇપર છે આવો અવાજ કરતો હોય, એટલે એ જ્યારે આવો અવાજ કરે છે ત્યારે એના મૂળામાંથી બી વેનમના છાંટા નીકળે છે. અને કદાચ જઈ રહ્યા છો તમે અને એના ઉપર જો એ પડે છે કે જ્યાં કટ વાગી છે તમારા પગ ઉપર કે કશે, તો કટ વાગેલા ભાગ ઉપર જ ત્યાંથી સડો લાગવાનું ચાલુ થાય છે. એટલે લોકોને માન્યતા એવી છે કે અહીંયા જ્યાં તમને વાગ્યું છે ત્યાંથી એને ફૂંક મારી ત્યાંથી પગ ખોવાનું ચાલુ. અચ્છા, મતલબ કે એ સાપના એનાથી થાય તો છે જ. હા, ઓકે, પણ આપણા કોઈ ઘાવ પર પડ્યું હોય તો જ. હા, બાકી અસર કરે તો કઈ નહીં. ના ના, કશું નહીં. એટલે આપણા કશે કટ વાગ્યું હોય કે કશે ક્યાંક વાગ્યું હોય અને એના ઉપર ઝેર પડે ત્યારે એ આપણને અસર કરવાની શરૂ થાય. ઓકે ઓકે. અચ્છા, હજુ કઈ તમે કહેવા માંગો છો મારા દર્શકોને બતાવવા માંગો છો? ભારત દેશમાં લગભગ આખા વર્ષમાં 20,000 થી વધુ સર્પદંશ થતા હોય છે, પણ જ્યારે સાપ કરડે ત્યારે તમે લોકો શું કરો છો? એ પણ હું કહું કે જ્યારે સાપ કરડ્યો ત્યારે ગામડાના જે આપણા ગામડા છે કે શહેરમાં અમુક વૃદ્ધ લોકો હોય તે લોકો કહે છે કે બેસી જાઓ ફટાફટ, અહીંયા પીઠ બાંધી દઈએ ને આ કરી દઈએ, અહીં કટ કરી દો ને આવું. આ સહેજ પણ કરવું જોઈએ નહીં. આપણને જ્યારે સાપ કરડે ત્યારે એક જગ્યા પર બેસી જવું જોઈએ. હવે એ બેસીને આપણે પહેલાં તો જે આ રક્ષાબંધનનો તહેવાર છે, જ્યારે આપણે ભાઈ બહેન ભાઈને રાખડી બાંધે છે તેટલી જ મજબૂતાઈથી એકદમ ઢીલા, જ્યાં સાપ કરડ્યો છે તમને તો એનાથી થોડો ઉપરના ભાગમાં એક પાતળી પટ્ટી બાંધવી જોઈએ, દોરી ટાઈપ બાંધવી જોઈએ. કારણ કે તમે જો ઊભા થઈને ચાલવા જશો કે દોડવા જશો ને મેમ, તો એ સાપ આપણા બોડીમાં 24 કલાક બ્લડ સર્ક્યુલેશન થતું જ હોય છે. હવે એ સર્ક્યુલેશન થવાને કારણે વેનમ અહીંયા ફેલાયું છે, તમે ઊભા થઈને હાઈપર થઈને ભાગવા માંડશો તો એ ફટાફટ શરીરમાં એનું વેનમ ફેલાતું જાય, રૂટિંગ સ્ટાર્ટ થઈ જાય. એટલે તમારે કઈ જ ના કરવું જોઈએ. એક જગ્યા બેસીને ફોનનો જમાનો છે એટલે તમારે 108 ને પહેલા તો ફોન કરી દેવો, ફોન કરી દેવાનો એટલે તરત ત્યાં આવી જાય અને આગળ ઇન્ફોર્મ કરી દેવાની કે આ રીતે મને સ્નેક બાઇટ થઈ છે. તો એ લોકો પણ સરકારી દવાખાના અને સરકારી દવાખાનામાં જ જવું જોઈએ. ત્યાં આગળ એન્ટી વેનમ મળે છે. હવે ઝેર લોહા લોહે કો કાટતા હે, એવી જ રીતે ઝેર પણ ઝેરને જ મારે. એટલે એન્ટી વેનમ ખૂબ જ જરૂરી છે અને જે ડોક્ટર્સ હોય છે ત્યાં તે આપણને એન્ટી વેનમ આપે છે અને તેથી આપણે સાજા થઈ શકીએ. ટ્રીટમેન્ટ નહીં કરવી આપણે, ના, ઘરે કોઈ જાતે ડોક્ટર ને બનવું જોઈએ. ઓકે. અચ્છા, તમારી જે આટલી મોટી ટીમ છે, આટલું બધું સરસ વર્ક કરો છો, ખૂબ જ સરસ કામગીરી હોય છે તમારી. અચ્છા, એમાં કેટલી ટીમ મેમ્બર્સ, મતલબ કેટલા ટીમ તમારી જ્યારે જાય છે તો કેટલા મેમ્બર્સ છે? લગભગ અમારામાં મેમ 14-15 લોકો છે જે બધા જ આ રીતે સાપને બચાવે છે અને મગરને બચાવે છે. હવે આ રીતે અમને કોલ મળે છે લોકોના, અમારો કોન્ટેક્ટ નંબર ગૂગલ પર બી છે. અમારો નંબર છે 7226940707. આ નંબર પર અમને જ્યારે કોલ આવે છે હેલ્પ માટે કે આ રીતે અમારા ઘરમાં કે ક્યાંક અન્ય જગ્યા પર સાપ નીકળી ગયો છે,
ત્યારે અમે અમારી ટીમને અમારા ગ્રુપમાં મેસેજ કરીએ છીએ કે આ રીતે કોલ છે, મગરનો હોય તો મગરનો અને અજગરનો હોય તો અજગરનો અમે રેસ્ક્યુ કરવા જઈએ છીએ, અને ત્યારે જેટલા પણ લોકો અવેલેબલ હોય છે એ બધા જ અમારા સાથે રેસ્ક્યુ પર આવે છે. તો એવી રીતે તમારું કામગીરી સ્ટાર્ટ જ રહી છે ને, ઘણા બધા યંગ બોયઝ બધા તમારા સાથે જોડાયા છે, તમારા ગ્રુપ સાથે જોડાયેલા છે અને ગ્રુપમાં વર્ક કરો છો તમે બધા. જી, ખૂબ સરસ કામગીરી છે તમારી. ઓકે, સેવાનું કામ કરો છો. જી, અચ્છા, જેટલા બી દર્શકો જોઈ રહ્યા છે, હવે વડોદરાના હોય, વડોદરાથી બહારના હોય, તો એમને અગર કંઈક આવી સમસ્યા ઊભી થાય તો એમને કોન્ટેક્ટ કેવી રીતે કરવો, તમને કેવી રીતે કરવો, તો તમે જરા તમારી ઇન્ફોર્મેશન, તમારો એડ્રેસ, નંબર તમારો મેન્શન કરશો તમે? હું એ જે હમણાં નંબર આપ્યો તેના એ મારો હેલ્પલાઈન નંબર જ છે. આખા વડોદરામાં અમારે અમારી સેવા 24 કલાક ચાલુ હોય છે. મેમ, તમે અડધી રાત્રે પણ કશેક સાપ નીકળી ગયો છે કે કોઈક જગ્યાએ મગર આવી ગયો છે તો અમારા હેલ્પલાઈન નંબર પર તરત જ કોલ કરીને અમને જાણ કરી દેશો, તો તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર અમારા બધા જેટલા બી વોલેન્ટિયર્સ છે, સેવક છે, અમારા મિત્રો છે, બધા સાથે મળીને ત્યાં મોટો હશે મગર, તો બધા સાપ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, કોઈ બી વાઇલ્ડ લાઈફ, ઓકે, કોઈ બી વાઇલ્ડ લાઈફ, અને ભલે ડોગ હોય કે બીજા પક્ષીઓ પણ હોય, બિલાડી હોય, અમે બધું જ બચાવીએ છીએ. તો કોઈ પણ એવું પ્રાણી કે કોઈ પણ ગાય છે કે કોઈ બી જાનવર તમને મળે ત્યારે અમારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોલ કરશો ત્યારે અમે હાજર હોઈશું. જી, તો તમારો કોન્ટેક્ટ નંબર બતાવી દીધો. અમારો નંબર છે 7226940707. ઠીક છે, ખૂબ સરસ. યસ, તમને અમારા દર્શકો જે કંઈ સમસ્યા હશે એનિમલ્સને લઈને તો એ તરત તમને ઇન્ફોર્મ કરશે, અને તમે લોકો જેવી રીતે સેવામાં હાજર થઈ જાઓ છો અને પક્ષીઓને બચાવો છો, જાનવરોને બચાવો છો, ખૂબ સારી કામગીરી છે તમારી. હા યશ, હજુ કંઈ તમે કહેવા માંગો છો અમારા દર્શકોને? મેમ, હું તો બસ એટલું જ કહીશ કે શ્રાવણ મહિનો ચાલે છે, સાપ તમારા આજુબાજુ જ્યાં દેખાય ત્યાં તેને મારશો નહીં. અમારા જેવા લોકો હજી પણ કામ કરે છે, અને ઘણા બધા એવા અમારા સિનિયર્સ અને એક્સપર્ટ્સ પણ છે કે જે હજી પણ આટલી ઉંમર થવા છતાં પણ કામ કરતા હોય છે. જી, તે લોકો પણ આટલું બધું સરસ કામ કરે છે, તો તમે પણ એમને, અમે મેમ છે ને રેસ્ક્યુ કરવા જતા હોય છે ને, તો મારે આ કહેવું જ હતું, આજે મારું માધ્યમ મળી ગયું છે મને કહેવા માટે. અમે જ્યારે જઈએ છીએ જે જગ્યા પર જ્યાંથી અમને કોલ મળ્યો છે, ત્યારે લોકો છે ને અમને આવી રીતે ટ્રીટ કરે છે કે સાપ પકડવાવાળા આવી ગયા, મદારી આવી ગયા, આમ એટલે એ વસ્તુ નહીં, અમે સાપ પકડતા નથી, અમે સાપને બચાવીએ. વસ્તુ શબ્દ એવો છે કે સાપ પકડો છો, મદારીનું કામ કરો છો, આ વસ્તુ નથી. અમે સાપને બચાવવાનું કામ કરે છે અને તમને પણ બચાવવાનું કામ કરે છે, સાપથી તમને બચાવે છે અને તમારાથી સાપને બચાવે છે. એટલે અમે કોઈક દિવસ આવું જતા હોઈએ તો લોકોને એવું જ કેવું છે કે કોઈક આવે છે તમારા ત્યાં તો એમને થોડું રિસ્પેક્ટ અને માન આપવું જોઈએ. અને જે પણ દર્શકો છે તેમને, ઘણા લોકોને ખબર જ છે કે આ જે કામગીરી છે એ જે તમે કરો છો એ કોઈ મદારીનું કામ નથી, હા, એ એક બચાવ કામગીરી છે, સેવાનું કામ છે, જે તમારા માટે 24 કલાક હાજર રહે છે. તો એમને તમે રિસ્પેક્ટ આપો, એમને તમે એપ્રિશિએટ કરો, તમારે એમના કામને એપ્રિશિએટ કરવું જોઈએ કે અમને બચાવ કર્યો અમારો. જી, પૂરી આ જે તમારી રેસ્ક્યુ ટીમ છે એ પૂરેપૂરી ટીમને, અમે સ્પાર્કુડી ન્યૂઝની ટીમ છે એ પણ એપ્રિશિએટ કરે છે, અને આપણે વડોદરાની જે જનતા છે, આપણા દર્શકો છે, બધા એપ્રિશિએટ કરશે. જી, જે તમને એ થયું છે એ તો અમારા દર્શકો મેસેજ તમારો જોઈ પણ લીધો હશે, હવે એ પણ ધ્યાન રાખશે કે લોકો આવા શબ્દોનો ઉચ્ચાર ના કરે. જી, હા યશ, હજુ પણ, હા બોલો બોલો, તમે કઈ બોલવા માંગો છો? મેમ, જ્યારે આપણને સાપ કરડે છે ત્યારે બીજા લોકો શું કરે છે, અમુક ગામડાઓના હજી પણ ભૂવાઓ હોય છે, જમાને ઝેરી સાપ કરડી ગયો, તો બધા શું કે પેલા ભૂવા પાસે લઈ જઈએ, સાપ નું ઝેર ઉતારી દેશે ને આ કરી નાખશે અને તે તમને સારા થઈ જશો અને તમે જેવા હતા એવા થઈ જશો. હવે મોસ્ટ ઓફ કેસીસમાં એવું થાય છે કે જે બિનઝેરી સાપ હોય છે એ જ આપણને કરડે છે. ઝેરી સાપ એટલું, ઝેરી સાપ તમને વોર્નિંગ આપે છે પેલા, એ ડાયરેક્ટ આવીને કરતો નથી, તમારો પગ પડી ગયો કે કોઈ એવી જગ્યાએ તમે હાથ નાખી દીધો કે જ્યાં એનું બીક છે કે ક્યાંક આવી ગયો છે, ત્યારે જ તમને કરડે, એના બીક ના લીધે તમને કરડે છે, બરાબર. ત્યારે આ સાપ જયારે આપણને કરડે ત્યારે બિલકુલ ભૂવા પાસે કે આ તે આ બધી ઝાડ ફૂંક માં પડવું જ નથી, કારણ કે દેવોના દેવ મહાદેવ જયારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે એ પણ જયારે વિષ એના એમના ગળાના નીચે નતા ઉતારી શક્યા, તો આ ભૂવા લોકો તમારું વિષ થોડી દૂર કરી શકે. વસ્તુ મારે કહેવાનો મતલબ જ એ છે મેમ કે આ બધું માત્ર એક તો આપણે સીધું એસએસજી કે નજીકના જે સરકારી દવાખાનું છે
ત્યાં જઈને તેની ટ્રીટમેન્ટ કરાવી. ટ્રીટમેન્ટ કરાવો સર, ડોક્ટર પાસે જ જઈને ટ્રીટમેન્ટ કરાવો પોતે, યા તો કોઈ બીજી આવી અનસદમાં પડવાની જરૂર જી. યશ, બહુ સરસ લાગ્યું અમને તમારી સાથે વાત કરીને, બહુ સારી ઇન્ફોર્મેશન તમે આપી, અને હોપ છો દર્શકોને પણ બહુ ગમ્યું હશે તમારું એપિસોડ, અને ખૂબ સરસ તમે કોન્ટેક્ટ કરી શકો છો, યશ અમારી સાથે જ છે. અગર યશનો કોન્ટેક્ટ ના થાય તમે સ્પાર્કટુડે ન્યૂઝને કોન્ટેક્ટ કરી શકો છો, અને અમારા માધ્યમ થ્રુ તમે એનિમલ રેસ્ક્યુ ટીમને મળી શકો છો. અને થેન્ક યુ સો મચ યશ, તમે અમારા શો પર આવ્યા અને ખૂબ સારું સારું તમારું ટેલેન્ટ બતાવ્યું, અને ખૂબ એપ્રિશિએટ અમે તમને કરીશું, અમારા દર્શકો પણ તમને ખૂબ એપ્રિશિએટ કરશે. થેન્ક યુ સો મચ યશ. અને કોઈ બેટું મોટિવેશન મેસેજ એક આપવાનું કહેશો? બસ મગરની સિટી છે આપણી, સાવધાન સાવધાન રહીશું, સાવચેતીપૂર્વક કામ કરીશું અને બધા આગળ વધીશું. જી, અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રેઝન્ટ સ્પાર્ક ટેલેન્ટ શો માં પહેલા તો લાગ્યું, પહેલા તો મેમ તમને થેન્ક યુ કહીશું કે તમે આવું મને એક ચાન્સ આપ્યો કે આ રીતે હું પબ્લિકને કહી શકું છું કે આ જે અંધશ્રદ્ધા છે કે કંઈક બીજી અન્ય બાબતો છે જે અમને હવે તમને જણાવી, એ બધી બાબતોમાં ન પડવા કરતાં આપણે જાતે 108ને ફોન કરીને, અથવા તો જે આપણાથી હમણાં તો ઘરે ઘરે લોકો બચાવતા પણ થઈ ગયા છે, લોકો ઘરે ઘરે નાના છોકરાઓ બી હવે રેસ્ક્યુઅર બની ગયા છે, જાતે નાનું કોઈ પક્ષી મળે તો અમારે ત્યાં પર કોલ આવે કે અમે એને બચાવી લીધું છે, તમે આવીને લઈ જાઓ. હા, એટલે લોકો હમણાં જાગૃત તો થયા છે, પણ અમુક જગ્યાએ જે ગામડાઓના ભાગ છે ને ત્યાં હજુ પણ મેમ આવું મારવાનું ને આ તે જાગૃતતા લાવવાની જરૂર છે, તેના માટે અમે પણ અવેરનેસ કેમ્પ્સ કરીએ છીએ, લોકોને સમજ આપીએ છીએ, જાગૃત કરીએ છીએ કે આવું ન કરવું જોઈએ ને આ કરવું જોઈએ, તમે સાપ કરડે તો કેવી રીતે સર્વાઈવ કરવાનું, કેવી રીતે બચવાનું, અને સાપ દેખાય તો શું કરવાનું. અમે તમારા ઘરના આસપાસ કે તમારા ઘરની આજુબાજુની કોઈ પણ જગ્યા પર સાપ દેખાય તમને તો તમારા પર તેના પર પહેલાં તો નજર રાખવી મૂકવાની, અને એના જ્યાં દેખાય છે તેના સામેના ભાગમાં તમારે સ્થિર ઊભા થઈ જવાનું, જો તમે મૂવમેન્ટ કરશો ત્યારે એના વાઇબ્રેશનથી એને ખબર પડવાની છે કે તમે હલો છો કે એના ઉપર કોઈક એને ખતરો લાગશે, તેથી એ પણ તમારા પાછળ આમ ભાગશે અથવા તો કશેક બીજે જઈને સંતાઈ જશે, એટલે એક જગ્યા પર સ્થિર ઉભા રહીને તેને જોયા કરવાનું છે, બીજું કશું કરવાની જરૂર નથી, બીજું પછી તમારો વેઇટ કરવાનો છે. હા બસ, પછી અમને કોલ કરશો એટલે અમારા ત્યાં જે નજીકમાં સેવકો હશે એ સેવકો તમારા ત્યાં જલ્દી આવીને એને રેસ્ક્યુ કરી લેશે, બચાવી લેશે. ખૂબ સરસ માહિતી આપી તમે યશ, થેન્ક યુ સો મચ, તમે અમારા શો પર આવ્યા, અને અમે ખૂબ ખૂબ વિશ કરીએ છીએ કે યશ આપણા વડોદરાનું નામ રોશન કરે, એમની પૂરી ટીમ આપણા વડોદરાનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે. થેન્ક યુ સો મચ. તો એ થા હમારા આજ કા ટેલેન્ટ, આઈ હોપ કે આપને ઇનકે ટેલેન્ટ કો બહોત એપ્રિશિએટ કિયા હોગા, આગે ભી હમ આપકે લિયે એસે યુનિક ટેલેન્ટ લેકે આતે રહેંગે, તબ તક સ્ટે ટ્યુન્ડ વિથ સ્પાર્ક.